હેલો મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે અને તમારો પરિવાર આનંદમાં અને તંદુરસ્ત હશે એવી માતાજીને પ્રાર્થના. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે આપણા સંતોની, કે જેમણે આગમવાણી, કે જેણે આપણે ભવિષ્યવાણી કહીએ છીએ. મિત્રો, સંતોએ જે કહ્યું હતું તે આજના કળયુગમાં સાચું પડી રહ્યું છે અને આગળ પણ સાચું પડશે એવું લાગે છે. કારણ કે પહેલાંના સંતોએ ભગવાનની ભક્તિ અને ધ્યાન કરીને જે આ બ્રહ્માંડમાં જે અલૌકિક શક્તિ છે તેણે આપણા સંતોએ મેળવી હતી અને ભગવાન પર અતૂટ ભરોસો હતો, એને તેમણે જે આગમ ભાખ્યું હતું એ આજના આ કળયુગમાં સાચું થઈ રહ્યું છે અને હજી પણ સાચું થશે. તો આવો મિત્રો, આપણા સંતોએ જે ભવિષ્યવાણી બાકી છે તેને આપણે અહીંયા થોડી સાંભળીએ. સંતોની આગમવાણી. મિત્રો, કાળી કોયલ ધોળી હશે અને ધોળા હશે કાગ. દીકરો માવતરનું કયું નહીં કરે, નહીં રાખે માવતરની લાજ, અને નાનેરો મોટાને નહીં નમે. ગુરુ માથે ચેલાનું રાજ હશે, પગલા જેવડો બળદ હશે અને ભોલા જેવડી ગાય હશે. છ છ મહિનાનું બાળક બોલશે, એની બોલી નહીં સમજાય. કુંવારી કન્યાને કલંક લાગશે અને નહીં રાખે માવતરની લાજ. ઉજળા ભાળેને નારીઓ દોડશે, એક નારીની પાછળ નારીઓ દોડશે. વિધવા શણગાર સજશે અને સૌભાગ્યવતી વિધવાની જેમ રહેશે. લક્ષ્મી લૂંટાશે પણ એની રાવ કરવાવાળું કોઈ નહીં હોય. ખોટા પૂજાશે અને સાચા થશે દુઃખી. સંન્યાસીઓ ધન ભેગું કરશે. પાવળે પાણી વેચાશે અને દોરડે થશે દીવા. મિત્રો, આવી છે આગમવાણી. ધરતી પર હેમર હાલશે અને કેટલાક યુદ્ધમાં મરશે અને કેટલાક રોગમાં મરશે, અને પછી કળયુગને ઉખાડી પછી સતયુગનો સ્થાપના થશે. તો મિત્રો, આવું તો ઘણા સંતોએ ભવિષ્યવાણી કરી છે જે આજે સાચી પડી હોય તેમ લાગે છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને વધારે વિડીયો મારા જોવા માગતા હો તો સબસ્ક્રાઈબ કરી બેલ વગાડી દેજો, જેથી કરીને મારા અવનવા વિડીયો તમારે મળતા રહે. તો મિત્રો, મારો વિડીયો પૂરો કરું છું. આવજો. રામ રામ. સ્વસ્થ રહો, આનંદમાં રહો. તો મિત્રો, આવી હતી સંતોની આગમવાણી જે ભજનમાં એ લોકોએ વણીને કહેલી છે. આજના આ જમાનામાં આ યાદ રાખવા જેવી છે.